नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 की अंदर स्वाध्याय 8.3 विषय अभ्यास करीशुं। आज आपनो टॉपिक है सादु व्याज और चक्रवृद्धि व्याज। बराबर, तो ये बनता पहला हजू जे लोग अमरी चेनल ने सब्सक्राइब करी नहीं ए फरजियात अमरी चेनल सब्सक्राइब कर दे। हाँ, विडियो पूरु थता थता पहला लाइक और कॉमेंट करने भूलता नहीं। तो आप आज भणवानुं छे स्वाध्याय 8.3 जेना टॉपिक छे व्याज, सादु व्याज, चक्रवृद्धि व्याज। तो आप समझिए तो कि व्याज तो कि लीधेली के जमा मुकेली रकम पर निर्धारित दरे निर्धारित समय मळती वधारानी रकम। एटले कि आप कोईक ने पैसा आपीए छीए अथवा कोईकना जोड़ेथी लईए छीए तो अमुक समय एटले कि एक वर्ष माटे आपणे एने आपीए अने पछी आपणे कहीए कि भाई चल मैं तने 100 रुपया आप्या एक वर्ष माटे, तो एक वर्ष पूरु थाय एटले तू मने एना उपर बीजा 10 रुपया वधारे आपजे एटले के 110 रुपया आपजे। तो जे आपणने 110 रुपया आपे छे तो जे वधारा 10 रुपया थाय ए आपणा माटे शुं थशे? व्याज। बराबर छे। तो के लीधेली के जमा मूकेली रकम पर निर्धारित दरे अने निर्धारित समय मळती वधारानी रकम ने आपणे व्याज कहीशुं। हवे वात करीए सादु व्याज। तो कि नक्की करेला व्याजना दरे मुद्दल पर मळती एक सरखी व्याजनी रकम ने एक सरखी व्याज। बराबर छे। तमे सादु व्याजनी अंदर आपणने जे नक्की करेली एक मुद्दत होय एना मुजब आपणने एक सरखू व्याज मळतुं जाय छे। उदाहरण तरीके मैं जो 100 रुपया छे ए 100 रुपया मैं तमने एक वर्ष माटे 10% लेखे आप्या, पछी अमको बीजा एक वर्ष माटे, त्रीजा एक वर्ष माटे, तो दर 100 रुपया छे दर एक एक वर्षे मारे एनु 100 रुपया व्याज एटले के 10 रुपया मारे व्याज आपवुं पड़शे। पण ए आपवुं पड़तुं व्याज केवुं हशे? एक सरखुं 10 रुपया फरीथी पण 10 रुपया फरीथी पण 10 रुपया। तो माटे ए व्याजने आपणे केवुं व्याज कहीशुं? सादु व्याज। प्रथम वर्षनुं सादु व्याज अने चक्रवृद्धि व्याज केवुं होय? हमेशा सरखुं होय छे। आ खास तमारे MNMMSની પરીક્ષાની અંદર અને બીજી ઘણી બધી પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય છે? સરખું હોય છે। ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ, જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એને આપણે વ્યાજનું વ્યાજ પણ કહીએ છીએ। ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું વ્યાજ કઈ રીતે? તો ધારો કે મેં 100 રૂપિયા તમને આપ્યા એક વર્ષ માટે 10% લેખે પણ ચક્રવૃદ્ધિ વ્યાજે, તો 100 રૂપિયાનું એક વર્ષ પછીનું વ્યાજ 110 થશે એટલે કુલ થઈને 10 રૂપિયા વ્યાજ આવ્યું। 100 રૂપિયા હતા એટલે 110 થયા। તો હવે બીજું એક વર્ષ આવશે એટલે હવે 100 રૂપિયા ઉપર નહીં પણ એ 100 રૂપિયાની અંદર બીજા 10 રૂપિયા ઉમેરાશે, હવે 110 રૂપિયાના લેખે તમારું વ્યાજ ગણવામાં આવશે। એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ વ્યાજનું પણ વ્યાજ છે, આ ખાસ યાદ રાખજો। રાષ્ટ્રીયકૃત બેંકોમાં દર 6 માસની મુદ્દતે વ્યાજ, જેટલી પણ બેંકો છે રાષ્ટ્રીયકૃત એ બેંકોની અંદર દર 6 માસની મુદ્દતે આપણને વ્યાજ મળે છે અથવા વ્યાજે આપે છે, યાદ રાખીશું દર 6 માસની મુદ્દતે। દાખલાઓની અંદર આપેલું છે કે એક રાષ્ટ્ર બેંક અમને આટલા મુદ્દતે આપે છે, તો હંમેશા કેટલા મુદ્દત સમજવાની? આપણે દર 6 માસની। પછી પોસ્ટ ઓફિસમાં દર વર્ષના અંતે, પોસ્ટ ઓફિસના અંદર દર વર્ષના અંતે યાદ રાખીશું। હવે આ બધા દાખલાઓની અંદર આપણે વ્યાજ કઈ રીતે શોધવું એના સૂત્રો તરફ જોઈએ। તો કે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે SI = PRT/100। પહેલાં એક સૂત્ર હતું એવું જ હતું, I = PRN/100, કદાચ તમે ભણ્યા હશો, પણ આપણે હવે NCERT મુજબ હવે એનું સૂત્ર બદલી નાખ્યું છે, એના ખાલી સિમ્બોલ બદલ્યા છે। SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ બરાબર PRT/100। પીને કહેવાય મુદ્દલ, પી એટલે શું? મુદ્દલ, આર એટલે વ્યાજનો દર, અને ટી એટલે કે મુદ્દત કે જે વર્ષમાં હોય છે। આપણે ફરીથી સમજીએ SI એટલે કે સાદું વ્યાજ, પી એટલે કે મુદ્દલ, આ મુદ્દલ હંમેશા સામાં હશે રૂપિયામાં, જે તમને દાખલામાં રકમ રૂપિયા કરીને આપેલી હોય એ આપણા માટે શું બનશે? મુદ્દલ। પછી આર એટલે કે વ્યાજનો દર, આ સમો આપેલો હશે ટકાવારીમાં, દાખલામાં જોઈ લેવાનું કે જેમાં ટકા દર્શાવેલા હોય
એ આપણા માટે થશે વ્યાજનો દર, એટલે કે આર. પછી આપેલું છે ટી. ટી એટલે કે મુદત, મુદત એટલે કે સમયગાળો. તમને જેટલા વર્ષ આપેલા હોય, બરાબર છે, વર્ષ આપેલા હશે, મહિના પણ આપેલા હશે, દિવસ પણ આપેલા હશે, તો એ આપણા માટે શું થશે, મુદત થશે, બરાબર છે. હવે વાત કરીએ ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી કૌંસની અંદર એક વત્તા આર ભાગ્યા સો અને કૌંસ બાર એન. તમે આ સૂત્ર બે ત્રણ વાર લખશો એટલે તમને આવડી જશે. જેની અંદર એન, એન એટલે આપણું શું થશે, મુદત થશે, બરાબર છે. એનને આપણે શું કહીશું, મુદત. એને ટી વડે દર્શાવો તો પણ ચાલશે, અને એન અને મુદત કહેવામાં આવે છે, એટલે એન બરાબર ટી લો કે ટી બરાબર એન લો કે વાંધો આવશે નથી. એટલે આપણે એન બરાબર શું લઈશું, એનો જે સમયગાળો આપ્યો છે એ લઈશું, બરાબર છે. હવે આ એ, એને શું કહેવાય, તો કે વ્યાજ મુદ્દલ, બરાબર છે. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું આ સૂત્ર મૂકીએ છીએ તો કંઈ આપણે ડાયરેક્ટ વ્યાજ મળતું નથી. પહેલાં શું મળે છે, વ્યાજ મુદ્દલ મળે છે. જુઓ એ એટલે આપણને શું મળે, વ્યાજ મુદ્દલ. અને આપણે વ્યાજ શોધવા માટે એ વ્યાજ મુદ્દલમાંથી આપણે શું બાદ કરીશું, મુદ્દલ. વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીએ ત્યારે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. જો વ્યાજ દર છ મહિને ગણાતું હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ દર છ મહિને ઉમેરાતું હોય, તો એના માટેનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં એક વત્તા આર ભાગ્યા સો ગુણ્યા બે કૌંસ બાર બે એન, બરાબર છે. આમાં શું વધારાનું એડ થયું, બંને સૂત્રો એક જ જેવા હતા, એટલે અહીંયા બે મૂકવાના અને અહીંયા બે મૂકશો એટલે દર છ મહિનાનું સૂત્ર બની જશે. અહીંયા બે મૂકો એક વખત અને અહીંયા મૂકો એટલે આપણું દર છ મહિનાનું બની જશે. ફરીથી યાદ કરાવું છું, એ એ વ્યાજ મુદ્દલ છે, બરાબર છે. અને આ વ્યાજ મુદ્દલમાંથી આપણે મુદ્દલ બાદ કરીએ ત્યારે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.3ના દાખલા, જેથી તમને વધારે સમજ પડશે. દાખલા નંબર એક, કે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો, બરાબર છે. અહીંયા તમને દાખલામાં વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો, એટલે કે તમારે અહીંયા વ્યાજ મુદ્દલ શોધવાની છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું છે એ પણ શોધવાનું છે. તો ફટાફટ આ દાખલાની અંદર આપેલા તમે પદ પહેલાં ગોતી લો, બરાબર. કયા કયા પદ આવશે એ તમે મને એ જણાવો, કે એમાં પી કેટલા છે, બરાબર છે, આર કેટલા છે, ટી કેટલા છે, એ તમે તમારા જાતે જ મને નક્કી કરી અને કહો કે સાહેબ આટલા થશે, બરાબર છે. ચલો આપણે આના અંદર જોઈએ કે રૂપિયા 10,800, તો એ રૂપિયા આપણા માટે શું બનશે, યાદ કરો. રૂપિયા એટલે શું કહેવાય, મુદ્દલ. તો આપણે લખી શકીએ કે પી બરાબર આપણને આપેલા છે કે રૂપિયા 10,800 ત્રણ વર્ષ, તો વર્ષ આપણા માટે શું બનશે, મુદ્દત. એટલે કે આપણને ટી કેટલા આપેલા છે, તો કે ત્રણ વર્ષ. 12.1% 12.1% તો ટકા, તો ટકા એટલે શું કહેવાય, વ્યાજનો દર. તો એટલે કે આર બરાબર થશે 12.1%. ચલો આને આપણે મિશ્રમાં આપણે સાદામાં ફેરવી દઈએ, 12 × 2 = 24 ને 1 25/2, બરાબર છે. આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યા, બરાબર છે. તો હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, બરાબર છે. એની વ્યાજ મુદ્દલ એટલે કે એ પણ શોધવાનો છે. વ્યાજ મુદ્દલ એટલે શું કહેવાય, એ ચક્રવૃદ્ધિ વ્યાજ પણ શોધવાનું છે. ચલો આપણે કિંમતો મૂકીએ. એ બરાબર પી સૂત્ર કયું આવશે, દર છ મહિનાનું કીધું નથી, માટે આવ્યું સાદું સૂત્ર આવશે, એ બરાબર પી કૌંસમાં 1 / r/100 અને કૌંસ બાર એન, બરાબર છે. ચલો કિંમતો મૂકીએ. ચલો પી એટલે કે 10,800 1 / r, એટલે કે હવે કેટલા લઈશું, 25/2 અને 100 અને એન. એન એટલે આપણે શું સમજવાના, અહીંયા કીધેલું છે કે જ્યાં એન બરાબર ટી, અહીંયા આપણે ટી કે સમજો કે એન સમજો, બંને સરખું. તો એન એટલે આપણે કેટલા લઈશું, 3 વર્ષ. ચલો 10,800
एक वत्ता आ 25 एमना एम रहे। चलो हवे आ बे अहीं नीचे छे तो अहीं आवशे तो केटला थशे? 100 गुणिया बे थई जशे। कारण के आ छेद छे, छेद अहीं आई जशे। 11 3। चलो હવે આપણે શું કરીશું? એકના છેદમાં પણ 200 લાવવા પડશે, કારણ કે આપણે લસા કેટલો કરવાનો છે, 200, તો આ 200 ને અહીંયા ગુણી દઈએ, ડાયરેક્ટ થઈ જશે 10,800। અહીંયા ગુણી દો તો 200 એકા 200 વત્તા 25 ભાગ્યા 200, અને ઉપર 3 ઘાત। ચલો 10,800 200 વત્તા 25 તો કેટલા થશે? 200 ને 25 ભાગ્યા 200, એના ઉપર કેટલી ઘાત આવશે? તો કે 3। ચલો 10,800 225, 225 કયા ઘડિયામાં આવે? તો કે 25 નવા 225 8 25 25 ઉડી ગયા, તો ઉપર વધ્યા 9 નીચે વધ્યા 8 ભાગ્યા 3, તો ઉપર ઘાત 3 આવશે 10,800। ચલો 9 ભાગ્યા 8, એના ઉપર કેટલી ઘાત છે? 3 ઘાત। એનો મતલબ કે 9 પણ 3 વખત ગુણાયેલા છે અને 8 પણ 3 વખત ગુણાયેલા છે, એટલે કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 8 ગુણ્યા 8 ગુણ્યા 8, બરાબર છે? ચલો આ બધાનું તમે સાદું રૂપ આપો અને કેટલો જવાબ આવશે એ તમે મને કહો, બરાબર છે? ઉડતું હોય તો ઉડાડો, ગુણાકાર કરો અને ભાગાકાર કરો, તમને આનો જવાબ પોઈન્ટમાં મળશે। તો આનો જવાબ મળશે 15,377.34, બરોબર છે? તમે તમારી રીતે સાદું રૂપ આપજો, હું અહીંયા સાદું રૂપ આપીશ તો બહુ મોટું થઈ જશે, પણ ઉડાડવું તો ઉડાડી દેવાનું, બરાબર છે? આ 10,800 ને અહીંયા 2 વડે ઉડશે, ફરીથી 2 વડે ઉડશે, એમ જેટલું શોર્ટ થાય એટલું કરવાનું, બરાબર છે? આ 9 તો કોઈમાં નહીં ઉડે, આટલા આ તો એમને એમ રહેશે, પણ અહીંયા આના વડે જેટલું ભગાય એટલું આપણે ભાગીશું, તો આપણને એ કેટલા મળ્યા? 15,377.34। તો એ આપણને શું મળે છે? તો કે વ્યાજ મુદ્દલ। તો આપણો જવાબ એક મળી ગયો, 15,377.34। હવે આપણે શું શોધવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ। ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર આ આપણને મળી વ્યાજ મુદ્દલ, તો કે વ્યાજ મુદ્દલ ઓછા વ્યાજ મુદ્દલમાંથી શું બાદ કરીએ? તો તમે જોઈ શકો કે વ્યાજ મુદ્દલમાંથી હું શું કાઢી નાખું, તો વ્યાજ થઈ જાય, તો કે ભાઈ મુદ્દલ, આપણે અહીંયા સૂત્ર લખ્યું છે કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ કાઢીએ તો આપણને મળી જશે, વ્યાજ મુદ્દલમાંથી આપણે મુદ્દલ બાદ કરીએ। ચલો વ્યાજ મુદ્દલ કેટલી આવી? 15,377.34 ઓછા મુદ્દલ, તો મુદ્દલ કેટલી હતી? 10,800। ચલો આની બાદબાકી કરીને મને કહો ફટાફટ, તમારા જાતે જ બાદબાકી કરો જેથી તમને વધારે સમજ પડે, એકદમ ઇઝી જ છે, બરોબર છે? કેટલી થશે? 4,577.34, બરાબર છે? તમે એકવાર ચેકઆઉટ કરી લો શું સાચું છે કે ખોટું, બરાબર છે? 4,577.34 આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે। તો આપણો જવાબ કેટલો આવશે? 4,577.34 એ આપણી ચક્રવૃદ્ધિ વ્યાજ થશે, બરાબર? આ ટાઈપના બીજા 4 કે 5 દાખલા આપેલા છે, દાખલા નંબર 1ની અંદર જાતે જ પ્રયત્ન કરો। દાખલાના અંદર પહેલાં કામ શું કરીશું? મુદ્દલ, સમયગાળો, એટલે કે PTR, બરાબર, એ બધું નક્કી કરી દેવાનું, કેટલું કેટલું આપેલું છે એ લખી દેવાનું, પછી સૂત્ર મૂકવાનું, બરાબર? બાકી કંઈ છે નહીં, દાખલામાંથી આ કિંમત લખવાની અને એક સૂત્ર યાદ રાખવાનું, જો તમને સૂત્ર આવડતું હશે તો બધી કિંમતો મૂકશો, તમારે સરળતાથી આવડી જશે। હવે આપણે જોઈશું દાખલા નંબર 2 ઉપર શું કહે છે કે કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી રૂપિયા 26,400 પ્રતિ વર્ષના 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા। આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ધ્યાનમાં લેવાનું છે અહીંયા, 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે?
અહીંયા બે વર્ષનું કીધું છે, એનો મતલબ કે એક વર્ષનું વ્યાજ થશે, ફરીથી એક વર્ષનું વ્યાજ ઉમેરાશે, એટલે એને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ. આ આપણે ખાસ ધ્યાન રાખીશું. બરોબર, તો આપણે આ દાખલાના અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની છે. અને તમે તમારા ચોપડીના અંદર જુઓ કે દાખલાની અંદર એક સૂચન આપેલું છે. કેવું સૂચન? કે પહેલાં બે વર્ષનું વ્યાજ એ ચક્રવૃદ્ધિ લેવાનું છે, જ્યારે પાછળનું ચાર મહિનાનું વ્યાજ આપણે સાદું વ્યાજ લેવાનું છે. આવું તમને દાખલાની અંદર સૂચન આપેલું છે. તો પહેલાં આપણે બે વર્ષનું ચક્રવૃદ્ધિ શોધીએ. તો ચલો પી એટલે કે મુદ્દલ કેટલી આપેલી છે, તો કે 26,400 બરાબર છે. આર એટલે કેટલા ટકા આપેલા છે, કે 15%. ચલો ટી અથવા એન એ આપણને કેટલા આપેલા છે, બે વર્ષ લઈશું. બરાબર, તમે અહીંયા બે વર્ષ અને ચાર મહિના ના લેતા, કારણ કે પહેલું આપણે બે વર્ષનું શોધવાનું, પછી ચાર મહિનાનું તો સાદું શોધવાનું. તો કે ટી અથવા એન બરાબર 4. તો આપણે શોધવાનું શું છે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ? તો એ પહેલાં આપણે શોધવા પડશે એ. બરાબર, તો આટલી રકમ તમને દાખલાની અંદરથી શોધતા આવડવી જોઈએ. તો આપણે પહેલાં આપણે એ શોધીશું. ચલો આપણે સૂત્ર મૂકીએ. એ બરાબર પી કૌંસમાં 1+R/100(n). ચલો પી એટલે કે 26,400, 1+R એટલે કે 1500, અને એન એટલે કેટલા, બે વર્ષ. ચલો હવે આપણે સાદું રૂપ આપીએ, 26,400. ચલો હવે આ 15 ભાગ્યા કેટલા છે, 100. તો 100 ને તમે અહીંયા ગુણી દો, તો 100 × 100 = 15/100/2 26,400. 100 + 15 તો કેટલા થશે, 115/100 બરાબર 26,400. ચલો 115 કયા ઘડિયામાં આવશે, તમે વિચારીને મને કહો. કોઈ ઘડિયામાં આવતા હોય તો વાહ, ભલે ના આવતા તો કંઈ વાંધો છે નહીં. તો તમે આને શું કરશો, ઉપર કેટલી ઘાત આપેલી છે, 2, તો 115 કેટલી વખત થશે, 2 વખત. નીચે 100 પણ કેટલી વખત થશે, 2 વખત. કેમ, એનું કારણ શું, કે આપણને ઉપર ઘાત કેટલી આપેલી છે, 2. ઘાત અને ઘાતાંકના નિયમમાં આવે છે કે જેટલી ઘાત હોય એટલી વખત એ સંખ્યા ગુણાયેલી કહેવાય. તો હવે તમે શું કરશો, જે ઉડતું ઉડાડી દો, આ 0, 0, 2 કેન્સલ થઈ ગયા. પછી આનું સાદું રૂપ આપો, આનું આપો, અને જે જવાબ આવે એ તમે મને જાતે લખીને કહો. સાઈડમાં જાતે જ ગણતરી કરતા શીખો, અને જવાબ કેટલો આવશે એ પછી તમે મને કહેજો. તો આનો જવાબ કેટલો આવશે, 34,914 તમારે અહીંયા જવાબ મળે છે. તો આપણને અહીંયા એ કેટલા મળ્યા, 34,914 રૂપિયા આપણને અહીંયા વ્યાજ મુદ્દલ મળે છે. તો હવે આપણે આ બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજનું શોધ્યું, પણ પાછળના ચાર મહિના માટે આપણે સાદું વ્યાજ શોધીશું. તો એ સાદું વ્યાજ શોધવા માટે આપણે આ વ્યાજ મુદ્દલને મુદ્દલ તરીકે લઈશું. તો હવે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર શું છે, કે SI બરાબર PRT/100. ચલો પી એટલે કેટલા લઈશું, 34,914. આર તો આર તો આપણે 15% થશે. ટી હવે ટી કેટલા છે, 4 મહિના. પણ યાદ કરો આપણું સૂત્ર, એમાં તો ટી એટલે મુદ્દલ સમા કીધું છે વર્ષમાં. તો જો 4 મહિના હું લખું, અહીંયા ધ્યાન રાખજો, 4 મહિના. તો એ 4 મહિનાને મારે હવે વર્ષમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગીશ, 1 વર્ષમાં કેટલા મહિના હોય, 12. તો મારે એને 4/12 કરીશ ત્યારે એ વર્ષમાં ફેરવાઈ જશે. તો અહીંયા હું ટી કેટલા લખીશ, 4/12, અને નીચે ભાગાકારમાં 100 તો ખરા જ. બરાબર છે, તમે આનું સાદું રૂપ આપો, જે ઉડતું હોય, 4×12, 5×15. બરાબર છે, હજી પણ એનું સાદું રૂપ થશે. અથવા તમે આ 100ને એમને એમ રાખી અને આનો ગુણાકાર આની સાથે કરી અને જે જવાબ આવે એમાં કેટલા પોઈન્ટ કાપવાના, 2. તો તમારા જાતે જ ગુણાકાર કરો અને પછી 2 પોઈન્ટ કાપીને મને કહો કે સાહેબ આટલો જવાબ આવે છે સાદા વ્યાજનું. તો એનો જવાબ આવશે 1745
पॉइंट 70 आपने सीम्पल इंटरेस्ट एटले के सादू व्याज मळे छे। तो आपने सादू व्याज केटलू मळे छे 1745.70 रुपया आपने सादू व्याज मळे छे। तो जो आपने पहला चक्रवृद्धि व्याज केटलू मळ्यो 34,914 पछी एज मुद्दलनो उपयोग करी व्याज मुद्दलनो उपयोग करी आपने केटलू मळ्यो 1745.70। तो चक्रवृद्धि व्याजना अंदर मुद्दल में व्याज उमेराई गयो એટલે આપણને આટલું મળ્યું અને આટલી રકમનું અલગથી સાદું વ્યાજ આટલું થયું। તો હવે આપણે ચૂકવવી પડતી કુલ રકમ તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજે દરે કેટલા ચૂકવવા પડતા હતા 34,917 34,914 અને સાદું વ્યાજ કેટલું આવ્યું 1745.70। चलो आ बधानो सरवाळो करो एटली रकम कमला ने चूकवानी थशे बराबर छे। तो केटली रकम चूकवानी थशे तमारे जाते करीने कहो 36,679.70 समथिंग आटलू थाय छे। आ पॉइंट सित्तेर तो एमने एम आवशे 5 ने 4 9 बराबर छे पछी 4 ने 1 5 ઋતાણમાં મારે મિસ્ટેક થઈ 9 ને 7 16 નો છગડો વધ્યા 1 4 ને 5 ને 1 6 36,659.70 રૂપિયા કમલાને કુલ રકમ આટલી ચૂકવવી પડશે। દાખલા એકદમ ઇઝી જ છે। દાખલાના અંદર વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એના સૂત્ર અને દાખલાઓની અંદર આપેલા પદ એ જો તમને એટલા ખબર પડી જાય તો ખાલી કિંમત જ મૂકવાની છે એકદમ સરળતાથી આવડી જશે।